હવેરી ભક્તો ખાસ ગ્રહણના નિયમો જે શું શું પાળવાના છે એના પર થોડુંક ધ્યાન આપીએ. વેદ જ્યારે ગ્રહણનો બેસી જાય પછી ઘર મંદિરમાં આરતી કરી શકાય. ઘણાનો પ્રશ્ન હોય છે કે વેદ બેસી જાય પછી આરતી થાય કે નહીં. આરતી પણ કરી શકાય. તમારા ઘરમાં ઠાકોરજીને થાળ પણ ધરાવવાનો છે. વેદ દરમિયાન ઠાકોરજીને ભૂખા નથી રાખવાના, થાળ ધરાવવાનો છે. જે તમને અનુકૂળતા હોય, ભીનો થાળ હોય, કોરો થાળ હોય, ધરાવી શકાય. અનાજનો થાળ તમે ધરાવો તો એ થાળ ગ્રહણ જ્યારે પૂર્ણ થાય એટલે એ થાળ પછી ગ્રહણિત થઈ જાય, માટે એ ભોજન આપણે લઈ શકીએ નહીં. તો એ જે થાળ છે એ ગાયને જમાડી દેવાનો વિધિ શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે. રાંધેલું અનાજ વેદ બેસી જાય પછી થાળમાં જે ધરાવો એ ગ્રહણ પૂર્ણ થઈ જાય પછી પણ આપણે ન જમી શકીએ એ ગાય માતાને જમાડી દેવો. દૂધમાં બનાવેલા મિષ્ટાન હોય, ફરસાણ હોય, ફરાળી વસ્તુ હોય તો એ વસ્તુઓ બોળે થતી નથી, એ વસ્તુઓ ખરાબ થતી નથી, એને દોષ નથી. એમાં દર્ભ મૂકી દેવાથી એ શુદ્ધ અને પવિત્ર ગણાય છે, માટે એની ચિંતા કરવી નહીં. ગ્રહણ શરૂ થાય એ પહેલાં ઘરમાં સાફ સફાઈ થઈ જાય. અનાજવાળી જે બધી વસ્તુઓ હોય, રાંધેલી વસ્તુ હોય, એને બહાર કાઢી નાખવાનો વિધિ છે. અને અથાણા જે હોય, સ્ટોક જે અથાણાંનો હોય, એ અથાણાના સ્ટોકમાં દર્ભની સળી નાખી દેવી. પરંતુ જે અથાણું દરરોજ વપરાશમાં લેતા હોઈએ એ જે અથાણું ગ્રહણ પૂર્ણ થઈ જાય પછી વાપરવામાં આવે નહીં, કારણ કે એમાં લોટનો ભાગ ભળી જાય છે. માટે તો આ ખાસ હરિભક્તો સાવધાની રાખવાની છે. ગ્રહણ શરૂ થાય એ પહેલાં સ્નાન કરી પવિત્ર થઈ અને ઘરમાં ઊનનું કે કંતાનનું કે રેગઝિન પ્લાસ્ટિક જે તમારી પાસે વ્યવસ્થા હોય એ આસન ઉપર બેસીને ભજન કરવું, એના પર બેસવાનો બાધ નહીં. પણ સુતરાવ આસન હોય, આ ચાર સિવાયના આસન હોય, સુતરાવ આસન હોય તો એ આસન ઉપર તમે જો બેઠા હો તો ગ્રહણ પૂરું થાય પછી એને ધોવા પડે. એને ધોયા બાદ શુદ્ધ થાય, ધોયા વગર એ બધાય અપવિત્ર રહે છે. માટે આપણા મંદિરોમાં તમે જોયું હોય તો ગ્રહણ શરૂ થાય એ પહેલાં કોટનની તમામ વસ્તુઓ સાઈડ પર મૂકી દેવામાં આવે છે. શું કામ? કારણ કે ગ્રહણ વખતે એનો સ્પર્શ થાય તો એ અપવિત્ર થઈ જાય છે. માટે તો આ રીતના ગ્રહણ શરૂ થાય એ પહેલાં આપણે વ્યવસ્થિત બધી વ્યવસ્થા રાખવાની છે. એક પ્રશ્ન હરિભક્તોને પણ હોય કે ઠાકોરજીને પોઢાળી દેવા કે જગાડવા? મહારાજને કહેવાનું અમે જાગીએ તો તમે જાગો. ભજન કોની સામે કરવાનું? ભગવાનની સામે જ કરવાનું. આપણા બધા જ મંદિરોની અંદર ઠાકોરજી જાગે છે, એટલે ઘર મંદિરમાં પણ ઠાકોરજીને પોઢાળવાનો આગ્રહ રાખવો નહીં. ગ્રહણ પૂર્ણ થઈ જાય પછી સ્નાન કરી અને ઠાકોરજીને તમે પોઢાળી દો એ બરાબર છે, પણ ગ્રહણ વખતે ઠાકોરજીને આપણે જગાડવાના છે. બીજી વાત, ગ્રહણ સમયે અવશ્ય મેં ભજન કરવું. આપણે વાત કરી કે બહુ મોટું ફળ છે. ગ્રહણ જ્યારે પૂર્ણ થાય એ પહેલાં દાન પુણ્ય આપણે જે કંઈ કરવું હોય એ દાન પુણ્યનો સંકલ્પ પણ ગ્રહણ જ્યારે શરૂ હોય ત્યારે કરી લેવાનો હોય છે. દાન ભલે આપણે પછી કરીએ પણ સંકલ્પ ચાલુ ગ્રહણમાં કરી લેવાનો નિયમ છે. તો કદાચ હરિભક્તો ત્યાં ચૂકી જતા હોય, દાન પુણ્ય લગભગ બધા હરિભક્તો કરતા હોય પણ આ વાતની માહિતી ન હોવાને કારણે સંકલ્પ થતો નથી. તો સંકલ્પ ગ્રહણ શરૂ હોય એ સમય જ કરી લેવાનો છે. ગ્રહણ પૂર્ણ થઈ જાય પછીની ખાસ વિધિ હરિભક્તો સમજવા જેવી, સાંભળવા જેવી. ગ્રહણ મુકાઈ ગયા પછી તમે મંદિરેથી ઘરે જાઓ અથવા તમે ઘરમાં જ હો તો ઘરમાં કોઈ પણ સુતરાવ વસ્તુનો સ્પર્શ કરવો નહીં, સીધા જ બાથરૂમમાં. અને ગ્રહણ શરૂ થાય એ પહેલાં સ્નાન કરીને પહેરવા માટેના ટુવાલ વગેરે જે હોય એને તમારે અગાઉથી જ બાથરૂમમાં સેટ કરી દેવાના, મૂકી દેવાના, કારણ કે પછી અડાતું નથી. માટે ગ્રહણ પૂર્ણ થઈ જાય, સ્નાન કરી લઈએ, સ્નાન કર્યા પછી જ સુતરાવ વસ્તુને સ્પર્શ કરી શકાય, અડી શકાય. સ્નાન કર્યા પછી જે આપણે સંકલ્પ કરેલો હોય દાન પુણ્યનો એ દાન પૂર્ણ કરવું. અને સવારનો સમય છે,
બેને 22 ગ્રહણ પૂરું થાય, સ્નાન કરશો 2:30 જેવો સમય થઈ જાય, 2:30 વાગી જાય, અને પછી સ્નાન કરીને સુઈ જવું તો સુઈ જવું, ને કે પછી પૂજા કરીને સુઈ જવાય, એટલે પછી જાગીને તરત જ પછી કામમાં લાગી શકીએ. એ જેવી તમારી અનુકૂળતા, એનો કોઈ વિધિ બતાવવામાં એવો નથી કે ભાઈ ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરીને સુઈ જવું કે પછી પૂજા કરી લેવી, એઝ યુ લાઈક, એમાં તમે સ્વતંત્ર, બીજામાં સ્વતંત્ર નહીં. આટલી હરિભક્તો ખાસ ગ્રહણ વિશેની માહિતી આપ સૌ કોઈને જાણવા યોગ્ય હતી, અને માટે એ વાત ખાસ કરી.